મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે જે પ્રકારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈને ગાંધીનગરને નવા મેયર પણ મળી ગયા છે, હિતેશભાઈ મકવાણાને જવાબદારી સોંપાઈ છે. ભાજપે આ બાબતે સત્તાવાર જાહેરાત કરી છે અને વોર્ડ નંબર 8ના કાઉન્સિલર છે હિતેશભાઈ મકવાણા. અને જે રીતે ભાજપે દસ વર્ષ પછી ગાંધીનગર મહાનગરપાલિકામાં 44 બેઠકો પૈકી 41 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી છે અને જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસથી પરિણામો આવ્યા પછી આ બાબતે મંથન ચાલી રહ્યું હતું, ભાજપના પ્રદેશ નેતાગીરી અથવા તો ગાંધીનગર જિલ્લા ભાજપમાં પણ ચર્ચા ચાલી રહી હતી અને જે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામે તમામ કાઉન્સિલર છે એ લોકોની સાથેની બેઠક અને સેન્સ લીધા બાદ હિતેશ મકવાણાને ગાંધીનગરના નવા મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. દિનેશભાઈ અમારી સાથે ફોનલાઈન પર અમારા સહયોગી ઉપસ્થિત છે. દિનેશભાઈ, જે રીતે ભાજપે સત્તા મેળવી અને સત્તા મેળવ્યા પછી હિતેશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો આ બાબતે? એટલે આજે મેયર તરીકે હિતેશ મકવાણાનું નામની જાહેરાત કરી છે. હિતેશ મકવાણા પક્ષ માટે નથી આમ જોવા જાવ તો. હિતેશ મકવાણા એ પ્રખ્યાત અભિનેત્રી રોમા માણેક, જે બહુ ઘણી પ્રચલિત છે. રોમા માણેકે ભાજપને પ્રચાર સભાઓમાં આખા રાજ્યમાં ઘણી બધી પ્રચાર સભાઓ ભાજપનો પ્રચાર કર્યો છે, એટલે રોમા માણેકના એ પતિ થાય છે. અને બીજું વધારામાં જ દસારા વિધાનસભા બેઠક છે એના પૂર્વ ધારાસભ્ય પુનક મકવાણા, એમના પણ એવો પુત્ર છે. એટલે પક્ષમાં તેમની કામગીરીને ધ્યાન રાખી નિમણૂક કરવામાં આવી છે. અને બીજું કે ખાસ આ શેડ્યુલ કાસ્ટ માટે અનામત હતું બાબત, એટલે એ પણ એમને એમને આવું અનામત પદ ઉપર નિમણૂક થઈ છે. એટલે આ એમની પૂર્વ ભૂમિકા, પૂર્વ ભૂતકાળ અને એમની પક્ષમાં રહેલી કામગીરી અને એમની નિષ્ઠા એમને. તો દિનેશભાઈ, જે રીતે હિતેશ મકવાણાને જવાબદારી સોંપવામાં આવી છે, ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને કોઈ જાતના વાંધા વિરોધ વગર હિતેશ મકવાણાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે, પરંતુ જે રીતે 10 વર્ષ પછી સત્તા પર આવી છે અને લાસ્ટ જે ચૂંટણી થઈ હતી 2016 કે 2017માં ત્યારે જે પ્રકારને ત્યાં આગળ પરિસ્થિતિ હતી અને જે પ્રકારનું આખું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી, એમાં ભાજપે મેદાન માર્યું હતું, ભાજપ સત્તા પર આવ્યું હતું જોડતોડની નીતિ અપનાવીને, અને પછી હવે જ્યારે ગાંધીનગરનો વિકાસ પણ થઈ રહ્યો છે, ગાંધીનગરમાં ઠેર ઠેર ડેવલપમેન્ટના કામો ચાલી રહ્યા છે, ત્યારે હિતેશ મકવાણા સામે કઈ જવાબદારી રહેશે, પડકાર રહેશે? કારણ કે જે પ્રકારે ગાંધીનગરનો વિકાસ છે, પાટનગર છે અને ગાંધીનગરની પાટનગર હોવાને કારણે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ નજર છે, અને બીજું મહત્વનું એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમનું પણ લોકસભા મતવિસ્તાર ગાંધીનગર જ છે, ત્યારે આ ગાંધીનગરની જે અત્યારે વિકાસના કામો ચાલી રહ્યા છે તેને વેગ કેવી રીતે આપશે? લોકોની અપેક્ષાઓ પૂરી કરવી પડશે. એમાં નવો જે નવા વિસ્તારો જે છે સમાવિષ્ટ, આજુબાજુ સરગાસ માંડીને જે કઈ બીજા નવા વિસ્તારો જે સમાવવામાં આવ્યા છે એ નવા વિસ્તારનો વિકાસ જે વિશેષ માંગે છે કે નવા વિસ્તારમાંથી ખાસા ભાજપના મળ્યા. જોઈ જાવ તો આટલી બધી મેજોરિટી મેજોરિટી ભૂતકાળમાં આવી કોઈ દેશ મળી નથી, એ મેજોરિટી મળી છે. એટલે લોકોની અપેક્ષા પણ વધી છે અને ખાસ વિકાસ કાર્યો જે છે ગટરના છે કે રોડ તો ગાંધીનગરમાં એન્ટ્રી આંતરિક રસ્તાઓ છે, ગાંધીનગરમાં જે આજુબાજુના ગામડાઓ જે જોડાયા ત્યાં ગટર પાણી લાઇટ ને સુવિધા હવે મહાનગરપાલિકા બની, એટલે હવે એમાં લોકોની અપેક્ષા કામગીરી વિકાસ કાર્યનો વેગ આપવો પડશે. બરાબર. દિનેશભાઈ, છેલ્લો સવાલ તમને કરું કે જે પ્રકારે મેયરની નિમણૂક કરવામાં આવી છે, પસંદગી કરવામાં આવી છે, મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે, તો શું ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ જાહેરાત થઈ ગઈ છે કે હવે પછી આ કામગીરી હાથ ધરાશે? હાલમાં તો ડેપ્યુટી મેયર પરની જાહેરાત થઈ ગઈ છે, એમાં ગોલ નામ એક ક્ષત્રિયને આપ્યું છે, અનામત હતું એટલે એમને આપવામાં આવ્યું. અને આ ક્ષત્રિય અને પ્રહલાદસિંહ ગોહિલને ડેપ્યુટી મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હવે આવનારી જયારે મિટિંગ હશે ત્યારે તે દિવસે તો ખોલાશે, તે દિવસે એની જાહેરાત થશે ને એમાં થશે. એટલે બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ, અમારે આપણે ચર્ચા